ಸ್ಮಿತರುಚಿರ್ ಪೂರ್ಣೇಂದುವದನ ಪ್ರಫುಲ್ಲಂಭೋಜನ್ಮಾಚ್ಛದಸದೃಶ ಶೋಭಾಕ್ಷಿಯುಗಲ ಕೃಪಾಪಾರವಾರ ಶ್ರಿತ ಸಕಲ ಜೀವಾತಿ ಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ವರ್ಣಿವೇಶರಮಣೀಯ ದರ್ಶನಂ ಮಂದಹಾಸರುಚಿರಾಜ್ಞನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ ಓಂ ಅವತಾರಿಣಿ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನಿ ಜಯ. ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಶ್ರೀ ಗಣಶ್ಯಾಮ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಬದೈ ಭಕ್ತನು ಎತ್ತಿ ಜೈ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಸದ್ಗುರು ನಿಷ್ಕುಳನ್ ಸ್ವಾಮಿ ಭಕ್ತ ಚಿಂತಾಮಣಿ ಗ್ರಂಥನಿ ಅಂದರ್ ಪರಚಯ ವಿಭಾಗ ಪ್ರಕರಣಮಾ 132 ಪ್ರಕರಣ છે. એમાં 27 કડી સુધી જીવુભાઈ અને રાજભાઈની કથાનું સ્વામીએ વર્ણન કરી. આપણા જીવની અંદર મહારાજની મૂર્તિ સિદ્ધ થાય, આપણને મહારાજનું પ્રગટપણું મનાય, આપણને મહારાજને રાજી કરવા માટેના ત્યાગ વૈરાગ્ય ધર્મ ભક્તિ જ્ઞાન એને સિદ્ધ કરીને મહારાજને રાજી કરવાનું તાન આવે, ખુમારી આવે, એના માટે સ્વામીએ આવા મોટા મોટા સ્ત્રી ભક્તોના આખ્યાનો લખ્યા છે. નિષ્કુળાન સ્વામી 132મા પ્રકરણમાં આગળ લખે છે, ત્રીજો પરચો, ત્રીજા પણ સ્ત્રી ભક્તો જ છે એની વાત અહીં સ્વામી લખે છે. વળી એક દિવસ ને માય કરી હરિએ જનની સાય, તેની વાત કહુલિયો જાની, પ્રભુ પધારિયા કારિયાની, તે સાંભળી ચાલ્યા દરસને, અતિ બાળક કોમળ ત્રને, ભેળ નહીં કોઈ બીજો ભાઈ, ચાલ્યા બાળ બુદ્ધિ ત્રણ બાઈ, ભેળ નહીં કોઈ બીજો ભાઈ, ચાલ્યા બાળ બુદ્ધિ ત્રણ બાઈ. એક દિવસની વાત આવે અહીં સ્વામી લખે છે. કારિયાની ગામની અંદર ભગવાન શ્રીહરિ આવીને બિરાજમાન થયા છે. આ વાતના સમાચાર ગઢપુર વાસીઓને મળ્યા કે ભગવાન અત્યારે કારિયાનીમાં આવીને બિરાજમાન થયેલા છે. ત્યાં ગઢપુરની અંદર ત્રણ નાની નાની છોકરીઓ છે, 5 થી 6 વર્ષની એની ઉંમર છે. એ છોકરીઓને એવી ઈચ્છા થઈ છે કે અમારે મહારાજના દર્શન કરવા માટે કારિયાની જવું છે. અહીં આગળ નિષ્કુળાન સ્વામી આ પરચો લખ્યો, પણ વિચારવા જેવી બાબત એ છે, 5 વર્ષની દીકરીઓને એવો સંકલ્પ થાવો કે અમારે મહારાજના દર્શન કરવા માટે જવું છે, એને જ બસ ખાલી ગામની અંદર એક વાતો હાલે છે કે કારિયાનીમાં મહારાજ છે.
આ નાની નાની બાળકીઓ જ્યારે મહારાજ ગઢપુરમાં હોય ત્યારે મહારાજના દર્શન કરતી, મહારાજની પાસે બેસતી, રમતી, એટલે એને મહારાજની સાથે એવો લગાવ, ગઢપુરની અંદર મહારાજને જોવે નહીં અને વાત બધી બાજુ પર એવી ફેલાય કે મહારાજ અત્યારે કારિયાની આવેલા છે, હવે 5 વર્ષના બાળકને કયા રસ્તેથી કારિયાની જવાય એ ખબર ન જ હોય, ભલે 50 વખત ગયા હોય તો પણ નાના બાળકને રસ્તાની ખબર ન પડે. આ નાની બાળકીઓ છે, સંકલ્પ એક છે કે ભગવાનને મળવું છે. આ પરચો ઘણું બધું સમજાવશે. જ્યારે આ બાળ બુદ્ધિની 3 બાઈઓ છે, નાની દીકરીઓ છે, એને ભગવાનને મળવા માટેનો સંકલ્પ કર્યો ત્યારે એની ભેળો કોઈ પુરુષ નહોતો, કોઈ એની સાથે કોઈ વડીલ નહોતું, કોઈ એની સાથે ઉંમરવાળી બીજી બાઈ નહોતી. 3 બાળકીઓએ એકાબીજાની સાથે આ 3 સહેલીઓ નક્કી કરે છે કે આપણે મહારાજના દર્શન કરવા જવું છે. ઓલી નાની દીકરી કે મહારાજ કારિયાનીમાં છે, હાલો કારિયાની દર્શન કરવા જઈએ. પરંતુ કેવું છે, મેલ્યું ગામ સીમ લાગી પ્યાસ, પાણી પડી નહીં પોતા પાસ. નાની દીકરીઓ જવાનું આયોજન કરે તો કંઈ મોટા જેવું થોડું હોય, મોટા વ્યક્તિઓ ક્યાંક જવું હોય તો પાણીની બતક લે, ટિફિન થોડું લે, નાસ્તો ચના ખારસિંગ મમરા કંઈક આરે લે ઠેલો ભરીને. પણ આ તો નાની દીકરીઓ, ઉઘાડા પગ છે, પગ ઉઘાડા છે, પગમાં કાંઈ પહેર્યું નથી, ગામના પાદરમાં રમતી હતી. અને ત્યાંથી એટલું નક્કી કર્યું કે મહારાજ કારિયાનીમાં છે તો અમારે દર્શન કરવા કારિયાની જવું છે. આપણી બાળબુદ્ધિ હોય કે આપણે વિશાળ બુદ્ધિવાળા હોઈએ, આ પરચો આપણને એ શીખવાડે છે કે ભગવાનને મળવાની તાલાવેલી હોય એ કેવી હોય, ભગવાનને જેને મળવું હોય એની તૈયારી કેવી હોય, ભગવાનને મળવા માટે ટિફિન તૈયાર ન કરવાના હોય, ભગવાનને મળવા માટે પાણીની વોટર બેગો તૈયાર ન કરવાની હોય. ભગવાનને મળવું છે એને તો એક જ લક્ષ, બસ ભગવાન મને ક્યારે મળે. જેને જેને ભગવાન મળ્યા છે એને તમે જુઓ, જે સમયે એને સંકલ્પ થયો કે બસ મારે ભગવાનને મળવું જ છે, અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી, પછી એને પાછું વળીને જોયું નથી ને, એ જ ભગવાનને પામી શક્યા છે. જેને હજારો વિચારો કર્યા અને પછી નક્કી કરે કે ભગવાન પાસે જવું છે, ભગવાન સાથે ક્યારેય પહોંચતો નથી. પણ જે આંધળો થઈ જાય કે બસ મારે ભગવાન સુધી પહોંચવું જ છે, એક સાચા સદગુરુને ગોતું, સાચા સદગુરુને ગોતીને એની આજ્ઞામાં જીવનને વિતાવવું અને ભગવાનના ચરણાન સુધી પહોંચવું, આમ નક્કી કરીને જો પહોંચે, નક્કી કરીને જો નીકળે તો ભગવાન એની સહાય કરે. નાની દીકરીઓ પોતે કાંઈક એની પાસે બીજી કોઈ ગમ તો છે નહીં, ચાલવા માંડી, બસ ક્યાં જવું છે એ કોઈ પૂછવાવાળું નથી, એટલે વધારે આગળ આલી, ગામની સીમ મૂકી દીધી, ઘણી આગળ નીકળી ગઈ ગામની સીમાડાથી. અને પછી તરસ લાગી, 5 વર્ષની છોકરી કે 5 વર્ષનો છોકરો હોય એને તરસ લાગે તો કોની પાસે માગે, પાણી પીવું હોય તો કોની પાસે માગે, પોતાની મા પાસે માગે ને. પણ એની સાથે તો કોઈ છે જ નહીં, આ 3 બાળકીઓ છે. પણ એક પરમાત્મા એવા છે જેની મા ન હોય એની મા થઈ શકે, જેનો બાપ ન હોય એના બાપ થઈ શકે, જેનો ભાઈ ન હોય એના ભાઈ થઈ શકે, જેને દીકરો ના હોય એના દીકરા થઈ શકે. પરમાત્મા એક એવા છે કે જે જીવના તમામ સંકલ્પો, તમામ પાત્રો એનું પોષણ શ્રીજી મહારાજે કર્યું છે. શ્રીજી મહારાજ સત્સંગની અંદર મહારાજના જે ચરિત્રો છે, એક મા તરીકેના પણ ચરિત્રો છે, શ્રીજી મહારાજના એક બાપ તરીકેના પણ ચરિત્રો છે, શ્રીજી મહારાજના ભાઈ તરીકેના પણ ચરિત્રો છે, અને શ્રીજી મહારાજ કોઈના દીકરા થઈને રહ્યા હોય એવા પણ શ્રીજી મહારાજના ચરિત્રો છે. પુત્રના સુખ પણ મહારાજે દીધા, માના સુખ પણ દીધા, માના સુખ પણ દીધા, પિતાના સુખ પણ દીધા. દાદા ખાચરના પિતા તરીકે રહ્યા, દાદા ખાચરના પિતા તરીકે મહારાજ રહ્યા.
તો દાદા ખાચરના નાના દીકરાઓ હતા ને, નાની દીકરીઓ હતી ને, એની મા તરીકે રહ્યા, અંગૂઠો મોઢામાં આપે ચૂસવા એમ રહ્યા. તો પેલા હીરાભાઈના માના પુત્ર તરીકે પણ રહ્યા, ગંગાબાના પુત્ર તરીકે પણ રહ્યા જેતલપુરના. એમ ભગવાન તો જે પાત્રને જેવી ભૂખ હોય એવું મહારાજ પોતે પાત્ર ભજવીને એને સુખ આપે, એવું સુખ આપે. શ્રીજી મહારાજ, જ્યારે આ બાઈઓ નાની નાની દીકરીઓ ચાલી, બહુ તરસ લાગી છે, ગામ મુકાઈ ગયું છે, જોવે છે તો પાછળ ગામ દેખાતું નથી, અને ગળું સુકાવા લાગ્યું, અતિ ચિંતામાં પડી ગઈ હોય એમ નાની દીકરીઓ પણ, એક જ બસ એના શ્વાસમાં એક જ વસ્તુ ચાલે છે, મહારાજને મળવું છે. અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી, તરસની એને કોઈ ચિંતા નથી, શરીરની એને કોઈ ચિંતા નથી, એને તો પરમાત્માને મળવું એ જ લક્ષ છે. આપણને શીખવાડે છે કે રાત ને દિવસ જો બધી દેહની જ પરવા કરશું તો ભગવાન કેદી ભજાશે. માટે આપણને ચેતવે છે કે ભગવાન ભજવા હોય તો જ્યાંથી આપણને ખબર પડી કે આ લોક આવો જ છે, આ સંસાર તે આવો જ છે, આ દેહ તે આવો જ છે, ત્યારથી બસ આની જોડે તો કામ લઈ લેવું અને ભગવાનને મળવારૂપી કામ કરી લેવું. મેલ્યું ગામ સીમ લાગી પ્યાસ, પાણી પડી નહીં પોતા પાસ, લાગ્યા પગમાં કાંટા કઠન, ખૂંચે કાંકરાયા કરા કન, લાગ્યા પગમાં કાંટા કઠન, ખૂંચે કાંકરાયા કરા કન, અતિ કષ્ટમાં પીડાના પ્રાણ, નહીં દેહ રયાના એ દાન. નાની દીકરીઓને તરસ તો લાગી, પણ સ્વામી લખે છે એના પગની અંદર કાંટા વાગ્યા. એ બાવળની સૂળો કાઠિયાવાડની અંદર હોય એવી સૂળ એના પગમાં વાગી, કાંકરાઓ પણ એના પગની અંદર ગરવા લાગ્યા. 5 વર્ષનું બાળક એના પગ કેટલા કોમળ હોય, પણ આ નાની દીકરીઓને કાંકરા વાગે છે, કાંટા વાગે છે, પણ એનું લક્ષ્ય કયું છે? ભગવાનને મળવું. બસ એમ આ જગતની અંદર થોડા ઘણા સુખ અને દુઃખ રૂપી કાંટાઓ આવે, કાંકરાઓ આવે, માન અને અપમાન રૂપી કાંકરાઓ અને કાંટાઓ આવે, વખાણ અને સ્તુતિ અને નિંદા રૂપી કાંકરાઓ અને કાંટાઓ આવે, અહમ અને મમત્વના કાંટાઓ અને કાંકરાઓ આવે, એને એક બાજુ ઉપર મૂકી મારું લક્ષ શું છે એની ઉપર જ અનુસંધાન જે રાખે છે, દ્રઢતા જોઈને રે, તેની મદદ કરે છે મુરારી. આપણે આ સંસારમાં છીએ, ક્યારેય એવું ન માનવું કે આ સંસારની અંદર બધું આપણું ધાર્યું જ થાય. આ સંસારમાં આપણે છીએ એટલે ક્યારેય એવું ન માનવું કે બધે આપણા વખાણ જ થાય, આપણી સ્તુતિ થાય, સ્તુતિ પણ થાય, નિંદા પણ થાય, માન પણ થાય, અપમાન પણ થાય, ધાર્યું પણ થાય, ન ધાર્યું હોય એવું પણ થાય, સાચા હો તો ખોટા પણ થાવ ને ખોટા હો તો સાચા પણ થાવ, સફળ પણ થાવ ને નિષ્ફળ પણ થાવ, પણ વાત એક છે કે પરમાત્માને મળવું છે. બસ આ લોકનું કદાચ નિષ્ફળ થયું તો આપણને કોઈ એનાથી નુકસાન નથી, અને આ લોકનું સુધરી ગયું તો એનાથી આપણને કાંઈ ફાયદો નથી. સ્વામી કે આ લોકનું તો સુધરેલું છો તો એ બગડેલું જ છે. સ્વામી કે મળ દ્વાર કોઈ દી ચોખ્ખો થયો છે? કોઈ દિવસ ચોખ્ખો નથી થયો. એમ આ લોકમાં ગમે એટલું સુધરેલું હોય, તમે સંસારમાં છો અને સંસારમાં હો ને તમારે બંગલા ગાડીઓ બધું બહુ સરસ હોય, દીકરાઓ ભણતા હોય, એ પરની ગયા હોય ને એને ત્યાં દીકરાઓ, બધું સારું, બધું સારું, છતાંય પણ સંસારનું છે બગડેલું જ હોય. એમ ગમે એટલું સારું દેખાય પણ પરમાત્માને મળવા સિવાયની બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ આપણે મુમુક્ષુ તરીકે મારામાં કે તમારામાં જે જગ્યાએ પડી છે એ બધું જ ન્યુસન્સ કુસંગ છે.
માટે ચોખ્ખું લક્ષ્ય બાંધીને મંડવું કે મારે મહારાજને મળવું છે. બસ મહારાજને મળવા માટે અને મહારાજને પામવા માટે, મહારાજને રાજી કરવા માટે, મહારાજને મળવું છે કહેતા એવા મોટા તો મહારાજ આપણને આજ મળ્યા છે. પણ મળ્યા કોને કહેવાય? મળ્યા કોને કહેવાય? કોઈ નેતા હોય અને સ્ટેજ ઉપર ઊભા હોય અને આપણે લાખોની પબ્લિકની અંદર નીચે ઊભા હોય ને તો આપણે મળ્યા તો કહેવાય છે. પણ કેવા મળ્યા કહેવાય? એવા જ મળ્યા કહેવાય. ક્યાં બેઠા હતા? તો કે હું મળ્યો હતો, હું એ નેતા આવ્યા હતા મળ્યો હતો. ક્યાં બેઠા હતા તમે? એ લાખો માણસ બેઠા હતા ને છેલ્લી લાઈનમાં ઊભો હતો, એને મળ્યા કેવા કહેવાય? મળ્યા તે ના મળ્યા જેવા કહેવાય. પણ સ્ટેજ ઉપર જઈને મળો, સ્ટેજ ઉપર જઈને મળો તો થોડું મળ્યા કહેવાય. અને પછી એકાંત રૂમમાં જઈને મળો, બે કલાક બેહે આપણી જોડે, તો એથી વધારે મળ્યા. અને આપણા ઘરમાં આવીને રહે તો ઘર જેવો સંબંધ થઈ ગયો કહેવાય ને. એમ ભગવાનને મળવું છે એનો અર્થ શું? ભગવાન આપણને મળ્યા છે, પણ હજુ જો આપણી વૃત્તિઓ જોઈએ એવી ચોખ્ખી ન થઈ હોય, આપણા લક્ષ જોઈએ એવા ચોખ્ખા ન થયા હોય, હજુ આપણને સંસારની ગૌણતા જેવી જોઈએ એવી હૃદયમાં ન થઈ હોય અને પરમાત્માનું પ્રધાનપણું જેવું જોઈએ એવું ન થયું હોય, જગ વ્યવહાર હજુ ગૌણ ન થયો હોય, આધ્યાત્મિકતા હજુ પ્રધાન ન થઈ હોય, આ લોકની મોટાઈ પ્રતિષ્ઠા એ આદિ આપણને ગૌણ ન થયું હોય અને શૂન્ય ભાવ હજુ પ્રધાન ન થયો હોય, તો આપણને પરમાત્મા સ્ટેજ ઉપર હોવા છતાં પણ, આપણે સભામાં હોવા છતાં પણ ઠેક છેલ્લે ઊભા મળ્યા તો ખરા, પછી ધીરે 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 એ બધું ખોટું કરતા જઈએ ને સમજણપૂર્વક, આ તો બધું વિચારથી થાય, ત્યાર પછી સ્ટેજ સુધી પહોંચ્યા કહેવાય. ભાઈ સ્ટેજના દાદર ચડીને ઉપર ચડીએ કે બસ હવે પરમાત્માને મળ્યો ત્યારે, અને પછી એમની સાથે બે બે કલાકની બેઠકો થાય રૂમમાં, અને પછી એ આપણા ઘર જેવા થઈને રહી જાય કે મારે તો બસ તને છોડીને ક્યાંય જવાય જ નહીં. કાર્યાનીનું 11મું, જેમ એવો પ્રેમી ભક્ત ભગવાન વિના રહી શકતો નથી, એમ ભગવાન પણ એવા ભક્તો વિના રહી શકતા નથી. આવો સંબંધ આપણી સાથે જ્યારે પરમાત્માને થઈ જાય, આવો સંબંધ જ્યારે મહારાજને આપણી સાથે થઈ જાય, ત્યારે ભગવાન આપણે મેળવી ચૂક્યા. આપણે ભગવાન વિના ન રહી શકીએ, પણ ભગવાન પણ આપણા વિના ન રહી શકે. આપણને મહારાજ વિના ન ગમે, પણ મહારાજને પણ આપણા વિના ન ગમે. મહારાજને પણ એમ થાય મારે હૃદયની વાતો કરવી છે, પણ ક્યાં જાઉં? ઓહો, મારો આ ભક્ત બહુ સારો છે, હાલો એની આરે જઈને ગોઠડી કરું, હાલો એની આરે જઈને મસ્તી કરું, હાલો એની આરે જઈને વાતો કરું, હાલો એની આરે જઈને રમું. આ પરમાત્માના હૃદયમાંથી જ્યારે સ્પંદન ઉઠે, અને એ ઉઠાવવા માટે ચોખ્ખા લક્ષની જરૂર પડે, તો જ ઉઠે. આપણે સારા જો હોઈએ નહીં જોઈએ એવા, તો ક્યારેય પણ એ શક્ય ન બને. નિર્દોષ હૃદય, આ નાની દીકરીઓ નિર્દોષ છે, અને ભગવાનને જે જે મળ્યા છે બધા નિર્દોષ જ મળ્યા છે, નિર્દોષ જ મળ્યા છે. જેને બીજી કંઈ ગતાગમ ના હોય પરમાત્મા સિવાયની, એને જ ભગવાન મળે છે. કારણ કે ભગવાન કે મારે આધાર થવું છે, પણ કોનો આધાર થવું? જેને હું સંપૂર્ણ 100% આધાર હોઉં ને એનો આધાર થાવ. એટલે જેને એક જ આધાર હોય, મેરે તો તું એ કહીએ કયા આધાર, નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી, જહા દેખો તહા જલની દિખારા, જહા દેખો તહા જલની દિખારા, મેરે તો તું એ કહીએ કયા ધારા. આવો જે હોય ને એને ભગવાન મળે. જ્યાં જોવે ત્યાં ખારો દરિયો, પેલો કાગડો ઉડીને ચઢ ઉપરથી જાય, જ્યાં જોવે ત્યાં એને ખારો દરિયો દેખાય, પાછો ઉડીને ત્યાં જ આવે. એમ જેને પરમાત્મા સિવાયના બીજા આધારો છૂટી ગયા હોય, પરમાત્મા સિવાયના બીજા લક્ષ્ય છૂટી ગયા હોય, પરમાત્મા સિવાયની બીજી વિચારધારાઓ છૂટી ગઈ હોય, એને પરમાત્મા મળે છે. આપણે સત્સંગ કરીને,
મારે અને તમારે હૃદયમાંથી પરમાત્માને મળવા સિવાયના ગાઢ સંકલ્પોને ટાળવાના છે, પરમાત્માને મળવા સિવાયની ક્રિયાઓને ટાળવાની છે, અથવા પરમાત્માને મળવા થતી ક્રિયાના આશયની શુદ્ધિ કરવાની છે. પરમાત્માને મળવા માટેની જ ક્રિયા થતી હોય, આપણે સત્સંગમાં છીએ એટલે, પરંતુ એના આશયો જો ધ્યાન ન રાખીએ તો આશય શુદ્ધિ જો બદલાય તો લક્ષ શુદ્ધિ બદલાઈ ગઈ હોય, લક્ષ શુદ્ધિ જો બદલાઈ જાય તો પ્રાપ્તિ બદલાઈ જાય. માટે ભગવાન સુધી પહોંચવા માટે આ નાની બાળકીઓ આપણને શીખવાડે છે કે આપણા જીવનની અંદર એક લક્ષ બાંધીને નીકળીએ, ગમે એવા કાંટા કાંકરાઓ વાગે ચિંતા ન કરીએ. આ નાની દીકરીઓને પ્રાણ રે એવા એંધાણ પણ ન રહ્યા, અતિ કષ્ટમાં પીડાના પ્રાણ નહીં દેહ રહ્યાના એંધાણ, હવે દેહ નહીં રે આવું થઈ ગયું. એવા સમામાં આવ્યા મહારાજ, જન કષ્ટ નિવારવા કાજ. કોને ચિંતા થઈ ગઈ? ટિફિન લઈને જઈએ તો મહારાજને ચિંતા ના થાય, પણ એવું નહીં કે જાણી જોઈને ટિફિન મૂકીને જવું. આપણને સ્મૃતિ છે, આ તો કેવા છે, દેહભાન ભૂલી ગયેલા છે. જે દેહભાન ભૂલી જાય એની ચિંતા મહારાજ સ્વયં કરે. દાદા ખાચરને એક મહારાજ સિવાયના મહારાજના સંતો સિવાય કશું જ નહોતું દેખાતું, તો દાદા ખાચરની 1200 વીઘા જમીન બીડ પડી હતી તો એ મહારાજે પોતે ખેડાવી, મહારાજ પોતે એની ચિંતા કરતા. કારિયાનીની અંદર કપાસ ઊભો મૂકીને નીકળી ગયા વસ્તા ખાચર, તો એની ચિંતા શ્રીજી મહારાજે કરી. ટૂંકમાં કોઈ ભગવાનની પરીક્ષા કરવા કરે ને કે હું ટિફિન ના લઈ જાઉં, જોઉં મહારાજ મને ટિફિન દેવા આવે છે તો ના આવે. આ તો જે ભગવાનમાં પાગલ થઈ ગયા હોય, ગુરુજીને સૂત્ર છે ને પ્રભુમાં પાગલ બનો, એમ જે પ્રભુમાં પાગલ થઈ ગયો હોય એને આવા અનુભવ થાય. બનાવટી પાગલ બને એને કંઈ આ ભગવાનમાં પાગલ બનવું એ કંઈ રોલ થોડો છે, એ કંઈ ડ્રામા થોડો છે. અને આપણે ડ્રામા કરીએ ભગવાન થોડા ડ્રામા કરવા લાગે આપણી જોડે. ભગવાન ના કરે, ભગવાન કે તું તો ડ્રામા કરે છે, હાલતું હશે. મીરાબાઈ ઝેરનો કટોરો પી ગયા બરાબર, પછી આજ કોઈ કે હું ભગવાનને ધરાવીને ઝેરનો કટોરો પીવું, જોઉં કે હું અમૃત થાય છે કે નહીં, પણ પહેલાં પૂછું કે મીરાબાઈ છું. જો મીરાબાઈ હોય તો 100% ઝેરનું અમૃત થાય. મીરાબાઈ માટે ઝેર કે અમૃત એ ભેદ હતો જ નહીં, મીરાબાઈ પાસે તો એક જ વસ્તુ હતી, પરમાત્માનો પ્રસાદ, એટલે કામ થયું. એની પાસે ઝેર કે અમૃત એવો ભેદ જ નહોતો. આ તો ભેદ આને ખબર છે અને પછી નક્કી કરે કે લો પરમાત્મા મને કેવી રક્ષા કરે, જો હું હમણાં પી જઉં. પેલા ભગત નથી, લોહી લોહ ગોળો તપાવીને કલા ભગતને પકડાવ્યો અને ખેતરની પ્રદક્ષિણાઓ કરાવી. પરચા વિભાગમાં છે ને કલા ભગતનો કુંડલ્યા કલા ભગત આવે, એનો લોહગોળો આવે, હાલો હું ગરમ ગરમ હમણાં જ લોઢો તપાવીને પકડું અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને પકડું, મારા હાથને કાંઈ ના થાય. થાય એવું? કલા ભગતને ખબર જ નહોતી કે આ લોઢાનો ગોળો પકડો, એને તો બસ એક જ હતું, પરમાત્માની ઈચ્છા. એક એક સ્થિતિ છે, એક કક્ષાએ જઈને આવું વર્તી શકાય, વિચારીને આવું ન વર્તાય. કોઈ વિચારીને આવું વર્તવા જાય ના વર્તાય, એવા વિચારોથી એવી સ્થિતિ થઈ જાય કે દેહ ભાન જ ન રહે, અને ત્યારે પરમાત્મા એવી રીતે ભેગા રહે, પરમાત્મા એની ચિંતા કરે, પરમાત્મા એનો આધાર થઈને ફરે, અને ત્યારે એવો 100% ભગવાનનો આધાર થાય. એવું છે. આ નાની દીકરીઓ અતિ કષ્ટમાં પીડાના પ્રાણ નહીં દેહ રહ્યાના એંધાન, ત્યારે કોણ આવી ગયું? ત્યાં મહારાજ આવી ગયા. એવા સમયમાં મહારાજ આવ્યા પોતાના ભગતનું દુઃખ દૂર કરવા. જ્યારે ભગવાનના ભક્તોને દુઃખ પડે ત્યારે પરમાત્મા સતત ત્યાં બાજુમાં ઊભા જ હોય છે, પડદામાં રહીને જોયા કરે છે. વચનામૃતમાં મહારાજ કે પડદામાં રહીને જોવે છે, અને પડદામાં રહીને જોવે છે કે આ ભક્તને મારી ઉપર હેત છે, સિદ્ધિઓ આપે તો એને થાય કે સિદ્ધિઓ ઉપર હેત છે કે મારી ઉપર હેત છે. દુઃખની અંદર પણ પડદામાં રહીને જોયા કરે કે આને મારી નિષ્ઠા કેટલી છે. પ્રથમ પ્રકરણનું 61મું વચનામૃત બલિરાજાનું, મહારાજ કે બલિરાજાને જેમ જેમ વધારે કષ્ટનીમાં લીધો એમ એમ ભગવાન એને વધારે વશ થયા,
એમ ભગવાનના ભક્તને તો એવું વિચારવું કે મને જેમ જેમ ભગવાન કશનીમાં લેશે એમ એમ મને વધુ વશ થશે. આ ભગવાનના ભક્તની સમજણ છે. એને એવી ખબર જ છે કે મારા તો જાણે જ છે, જોવે જ છે, મારી બાજુમાં જ છે, મારી હારે જ છે, પણ એને નથી કરવું. એને અત્યારે એવું જ છે કે મારો ભગત દુઃખી થાય એટલે મને દુઃખી દુઃખ આપે છે અને મારે ભોગવવું છે, એનું આપેલું છે ને એટલે મારે ભોગવવું છે. આવી ભગવાનના ભક્તની સમજણ હોય. એને ભગવાનને પ્રાર્થના એ કરે જ નહીં. કારણ શું? પ્રાર્થના કોને કરવાની? દૂર હોય એને, મારી જોડે જ છે, એને શું પ્રાર્થના કરવી? એને ખબર જ છે, એની ઈચ્છાથી જ છે, જેની ઈચ્છાથી છે એને શું પ્રાર્થના કરવાની? હું તો એની વસ્તુ છું, હું તો એની વસ્તુ છું અને એ જે કરે મને મંજૂર છે. કરતાય કરતા મારો નાથ, હું તો વસ્તુ હરિની સાક્ષાત. જે કરતા ન કરતા મારો નાથ, હું તો વસ્તુ હરિની સાક્ષાત. એને જે ધાર્યું હોય એ થાય અને એને જે કરવું હોય એ મને મંજૂર છે, આવી સમજણ હોય એની ભેગા પરમાત્મા આવી નામ રે. મહારાજ આવ્યા તો ખરા, પણ સાથે કેવું લઈને આવ્યા? ભેડું લાવ્યા જડ ઠામ ભરી, પાઈ પાણી પ્યાસ ત્રાસ હરી. કાઢ્યા કાંટા તે પોતે પગના, થયા ભોમિયા મોરે મારગના. કાઢ્યા કાંટા તે પોતે પગના, થયા ભોમિયા મોરે મારગના. આપ્યા મોદકને પાયું પાણી, ધીરે ધીરે આવ્યા કારિયાની. મહારાજ આવ્યા, પોતાની ભેડું મહારાજ જળ લાવ્યા, ટાઢું જળ. મારી નાની દીકરીઓ તરસી થઈ છે. મહારાજ દોડ્યા, પોતે જળ લઈને દોડ્યા. કારિયાનીમાં મહારાજ હતા ત્યાંથી જળ લઈને દોડ્યા. નાની નાની જળઝારી લાવ્યા છે, નાની દીકરીઓ પાણી પી શકે એવી. નાની દીકરીઓને ત્યાં જઈને મહારાજ પૂછે છે, અરે દીકરીઓ, તમે આટલી ઉંમરની અને આમ ક્યાં નીકળ્યો છે? આ દીકરીઓ નથી ઓળખતી આ મહારાજ છે એમ, કારણ કે આ તો નાની બાળ બુદ્ધિની જ હતી ને. તમે ક્યાં જાઓ છો? અમે તો ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા જઈએ છીએ, પણ અમને બહુ તરસ લાગી છે. તરસ લાગી છે, લો હું તમારી માટે પાણી લાવ્યો છું. તરત જ આ દીકરીઓ પાણી પી ગઈ. મહારાજ આરે પાછા લાડુ લાવ્યા હતા, લાડુ પણ મહારાજે જમાડ્યા. અને જો તો ખરા, પરમાત્મા કેટલા વશ પોતાના ભક્તને, કેટલા વશ 5 વર્ષની છોકરીઓના પગમાં વાગેલા કાંટાઓને મહારાજે સ્વયં કાઢ્યા. અહીં સ્વામીએ વર્ણન નથી કર્યું, પણ લીલા ચરિત્રને જોતા, એનો વિચાર કરતા એવું દેખાય છે કે પરમાત્મા મહારાજ સ્વયં જ્યારે આ દીકરીઓના કાંટા કાઢતા હશે ને ત્યારે આંખમાંથી આંસુડા પડતા હશે મહારાજને. મહારાજ પોતે ત્યારે સુખના આંસુથી રોતા હશે કે આ દીકરીઓને કેટલી મારી પ્યાસ છે. આને ભગવાન અને ભક્તનો સંબંધ કહેવાય. ભગવાનના પગના કાંટા કાઢવાવાળા તો ગણાય હોય, ભગવાનની ચરણચંપી કરવાવાળા ગણાય હોય, પરમાત્માને જમાડવાવાળા ગણાય હોય, પણ પરમાત્મા જેને જમાડવા દોડે, પરમાત્મા જેને પોતાના ઈષ્ટ, જેમ આપણે આપણા ઈષ્ટદેવને જમાડવા દોડીએ, ઈષ્ટદેવને પગમાં કાંટો વાગ્યો હોય તો એને કાઢવા દોડીએ, એમ પરમાત્મા જે ભક્તને ઈષ્ટ માનીને દોડે એ ભક્ત કેવા હોય, એ ભક્ત કેવા હોય, એનો પ્રેમ કેવો હોય, એની નિષ્ઠા કેવી હોય, એનું સમર્પણ કેવું હોય, આપણે આપણી ભક્તિને પરાકાષ્ઠાએ પહોંચાડવા માટે આવા થવાનું છે, આવા થવાનું છે. મહારાજને આપણે દોડાવવા નથી, મહારાજને આપણા કોઈ કામ માટે આપણે મહારાજને પ્રેરવા નથી, પરંતુ એક સંબંધ, ભગવાન સાથેનો સંબંધ કેવો થવો જોઈએ એ આપણને આ પરચો શીખવાડે છે. આ સંબંધ ભગવાન સાથે ઘરેલું સંબંધ, એ તો મારા નાથ છે, મારી પાસે જ હોય, એને ન ગમે એવું મારે કાંઈ કરવું નથી, એ મને છોડીને શા માટે જાય? એને નથી ગમતું એવું મારે કાંઈ કરવું જ નથી તો એ મને છોડીને શા માટે જાય?
હા હું પામર જીવ છું, સમર્થ નથી, એના અનાદિ મુક્તો સમાન હું નથી, હું તો પામર જીવ છું. પરમાત્માને વારે વારે વિનંતી કરવી, હે મહારાજ હું તો હાવ સામાન્ય લક 84 અંદર રખડતો ભટકતો એક જીવ, પણ મારા જેવા તુચ્છ જીવને તમે મળી ગયા. ક્યાં અમેન ક્યાં આપ, જીવન જાણું છું, કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું, મારા જેવા કીડી જેવા જીવને આપ પરમાત્મા મળ્યા. તમે કૃપાએ કરીને મોટા પુરુષનો યોગ આપ્યો, તમે કૃપાએ કરીને આ દિવ્ય સત્સંગ આપ્યો, મારી કોઈ લાયકાત નથી, મારી પાસે કોઈ એવું બળ નથી કે આ સત્સંગને હું પચાવી શકું, કે આ સત્સંગ મને મળી શકે, મારા પાછલા કોઈ એવા સુકૃતો નથી કે જેના કારણે મને તમારી કે તમારા મોટા પુરુષની કે તમારા સંતો ભક્તોની પ્રાપ્તિ થાય. પરંતુ તમે દયાએ કરીને મને આ પ્રાપ્તિ આપી છે, ભલા થઈને તમે જ્યારે દયાએ કરીને મારો હાથ ઝાલ્યો છે ત્યારે મને રૂઢી બુદ્ધિનો યોગ સતત દેતા રહેજો, મને એકાંતિક સંત ભક્તનો યોગ સતત દેતા રહેજો, મને અંતરદૃષ્ટિના વિચારો સતત દેતા રહેજો, મને આ તમારી રચેલી માયામાં ક્યાંય બંધન ન થાય એવા વિચારોનું પ્રદાન આપ જ કરજો, તમે જ રક્ષા કરજો, તમે જ વિચાર દેજો, તમે જ પ્રેરણા કરજો, તમે જ મારા રક્ષક અને કવચ બનીને રહેજો. આમ પ્રાર્થના જો પરમાત્માને રાત ને દિવસ કરીએ, જીવથી હાલતા ને ચાલતા કરીએ, તો મહારાજ તો ક્યાં દૂર છે, મહારાજ ક્યાં દૂર છે, આર્યા મહારાજ આટલું થઈ જાય. અને જ્યારે એવો ભગવાનની સાથેનો સંબંધ થાય ત્યારે શ્રીજી મહારાજે જે લોયાના 10મામાં કીધું કે એ વસ્તીમાં બેઠો હોય એને એમ લાગે હું જંગલમાં બેઠો છું, એ જંગલમાં બેઠો હોય એને એમ લાગે કરોડો માણસથી વિટાઈને બેઠો છું, એ જ્ઞાન દશાની જે સ્થિતિ એમાંથી પ્રગટે છે. તમારી મૂર્તિ વિના બીજું કશું જ ના દેતા, કંઈ જ ના દેતા. બીજું તમે ઘણું આપવા માટે પ્રયત્ન કરતા હો, પણ મારે તો એને ઠેલવું છે, મારે તો એ જ જોવે છે. આવો જે થાય એને લક્ષની શુદ્ધિ થાય, અને લક્ષની શુદ્ધિ થાય એટલે પરમાત્મા તો ઘર જેવા થઈને રહે. આ બાઈઓને દીકરીઓને મહારાજે લાડવા જમાડ્યા, પાણી પાયું, પગમાંથી કાંટા કાઢ્યા. પેલા નંદુરામ હતા ઉમરેઠના, અને ઘોડો લઈને ગયા હતા ગોધરા, અને ગોધરાથી પાછા વળતા હતા, રસ્તો ભૂલો પડી ગયા જંગલમાં, એ બાજુ પંચમહાલ બાજુના જંગલો હતા, જંગલમાં રસ્તો ભૂલો પડ્યા. પછી વિચાર કરે હાંજ પડવા આવી છે, જવું ક્યાં, ઉમરેઠ પહોંચવાનું હતું, કાંઈ દેખાય નહીં, જંગલની અંદર અંધારું થઈ ગયું, વાઘ ચિત્તાના અવાજો થવા લાગ્યા. ત્યારે નંદુરામને એટલું જ થયું કે કથામાં આવે છે, સંતો કહે છે જ્યારે દુઃખ પડે ત્યારે પરમાત્માને યાદ કરવા. હે મહારાજ મને રસ્તાની કાંઈ ખબર નથી, આ જંગલમાં કઈ બાજુ જવું, પણ બસ તમારા આશરે છું. આટલો સંકલ્પ જ્યાં કર્યો ને ત્યાં તો દૂર એક જગ્યાએ દીવો બળતો એવું દેખાણું, બોલો અચાનક દીવો બળવા લાગ્યો. ત્યાં ગયા નંદુરામ, ગયા એટલે એક સિપાહી બેઠેલો ઘોડો બાંધેલો. નંદુરામ પૂછે, ભાઈ તમે કોણ? હા ભાઈ અમે સિપાહી છીએ, અહીં ચોકી પહેરામ બેઠા છીએ, તમારા જેવા વટે માર્ગો કોઈ જો અટવાઈ ગયા હોય તો અમે એને રસ્તો બતાવીએ છીએ, અહીંયા આગળ એને સેવા આપીએ છીએ, આ ઝૂંપડીને ખાટલો એટલે રાખ્યો છે કે તમારા જેવા મુસાફરો થાક્યા પાક્યા હોય ને તો આમાં સૂઈ જાય, અને આ જમવાનું તૈયાર છે, જમાડીએ છીએ, અને અમે અહીં આગળ બસ ચોકી પહેરો કરીએ છીએ. ઓહો, આ તો ભગવાને તમને મોકલ્યા, નંદુરામને થયું. હું તો ભૂખ્યો થયો છું ને થાક્યો છું, આ તો તૈયાર જ છે જમવાનું, સરસ મજાનો થાળ જમાડ્યો સિપાહીએ. પછી કીધું તમે આમાં સૂઈ જાઓ. નંદુરામ ખાટલામાં સૂઈ ગયા, બીજો ખાટલો તો હતો નહીં સિપાહી માટે, તો એમાં સૂઈ ગયા. અને સિપાહી હતો ને એ નંદુરામના પગ ડાબવા લાગ્યો. અરે ભાઈ પગ, હા અમારે ચરણચંપી પણ કરવાના અમારી ડ્યુટીમાં આવે છે, તમને જમાડવા એકલું નહીં, ચરણચંપી પણ અમારી ડ્યુટીમાં આવે. ચરણચંપી કરી દીધી, સરસ મજાની માલિશ કરી દીધી, શરીરનો થાક ઉતરી ગયો. નંદુરામ તો એ ઘસ ઘસાટ સૂઈ ગયા. હવારમાં જાગ્યા, હવારમાં જાગીને જોવે ના ઝૂંપડું મળે, ના સિપાહી મળે, ના ઘોડો મળે, ખાલી ઘોડાની લાદ પડેલી. અને નંદરામ હવારમાં ઉઠીને આંખો ચોડીને વિચારવા લાગ્યા, ખરું રાત્રે આવ્યો, દીવો બળતો હતો, ઝૂંપડી હતી, ચોકીદાર હતો, મને જમાડ્યો, ક્યાંક ગયો હશે, પણ હાલો મારો ટાઈમ તો થઈ ગયો. એટલે એને આમ જોયું તો સામે વસ્તીના ગામ દેખાવા લાગ્યા.
એટલે એનો રસ્તો મળી ગયો એને. આ તો એ તો ઘોર જંગલમાં હતા અને તરત 2 મિનિટમાં વસ્તીનું ગામ આવી ગયું. વસ્તીના ગામમાં જઈને કે અહીં કોઈ સિપાઈ રહે છે, સિપાઈ ક્યાં ગયો? બોલો કે તમે કઈ બાજુથી આવ્યા? તો કે આ બાજુ. અરે ભાઈ આ બાજુ તો દિવસે ન જવાય, આ તો જંગલનો રસ્તો છે. અરે ભાઈ હું તો રાત્રે ત્યાં આવ્યો, ચોકીદાર બહુ સરસ હતો, સેવાભાવી બહુ સારું જમાડ્યો ને બહુ રાજાએ ગોઠવેલો છે. બોલો કે ત્યાં કોઈ ચોકીદાર રહેતો જ નથી, કોઈ ચોકીદાર રહેતો નથી. પાછા વળીને જ્યાં જોવે ત્યાં તો કશું જ નહીં, ખાટલોય ના મળે ને કાંઈ ના મળે. ત્યારે નંદુરામને થયું કે અમારી સેવા, સ્વયં ભગવાને મારી રક્ષા કરી. ઉમરેઠ ન જતાં સીધા વરતાલ ગયા, વરતાલ જઈને મહારાજના પગમાં પડ્યા. મહારાજના પગમાં પડ્યા ને મહારાજને કે મહારાજ આવું થયું, આજે તમે રક્ષા કરી. મહારાજ કે સિપાઈ કોણ હતો ખબર છે તમને? ના મહારાજ, એ સારો માણસ હતો જે હતો એ. મહારાજ કે અમે હતા. અરે મહારાજ તમે જમાડ્યો હોય તો ઠીક, પણ મારા પગે ડાબી દીધા. મહારાજ કે ક્યારેક ભક્ત ભગવાનની સેવા કરે અને ક્યારેક ભગવાન ભક્તની સેવા કરે, ક્યારેક સેવક સ્વામીની સેવા કરે ને ક્યારેક સ્વામી સેવકની સેવા કરે. આમ કહીને મહારાજ ભેટી પડ્યા નંદુરામને. પણ સાચો ભક્ત તો એવા સમયે જો કર્યું તો મહારાજે ઉગારે. આવા તો પરચાઓ આપણા જીવનની અંદર પણ શ્રીજી મહારાજે ઘણા સમયે પૂરી દીધા હશે, પરંતુ આપણો દ્રષ્ટિકોણ એવો ન હોય એટલે જે તે સમયે આપણને દેખાયું ન હોય. પણ ઘણા બધા કામ મહારાજે પૂર્વે પણ આપણા કર્યા છે. આડા અવળા આપણે કંઈક ઊંધું છતું કરી નાખ્યું હોય ને તોય શ્રીજી મહારાજે એમાં રક્ષા કરી છે. આજે પણ મહારાજ કરે છે, ભવિષ્યમાં પણ મહારાજ કરશે. આપણા કદાચ આપણી ભોળપણમાં ક્યાંક ફસાઈ ગયા હોઈએ તો પણ મહારાજ સ્વયં આવીને આપણી રક્ષા કરતા આવ્યા છે ને કરે છે. પરંતુ આપણી દ્રષ્ટિ એવી થાય ત્યારે ખબર પડે કે આ મહારાજે સ્વયં કર્યું. આવી રીતે એ બાઈઓ ગામમાં ત્યાંથી પછી ધીરે 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 મોદક જમાડીને મહારાજને આરે લઈ આવ્યા. ધીરે 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 ચલાવીને કારિયાની આવ્યા. અને કારિયાની આવીને મહારાજ કે બાઈઓ હવે તમે આ ગામમાં જાઓ, સહજાનંદ સ્વામી આ ગામમાં છે. આ કારિયાની આવી ગયું, દીકરીઓને ઠેક ડેલા સુધી મૂકી ગયા વસ્તા ખાચરના. અને કે હવે અંદર જશો ને એટલે તમારા ભગવાન અંદર છે, જાઓ. નાની નાની દીકરીઓ રાજી થઈ, લાડવા ખાવા મળ્યા, પાણી પીવા મળ્યું. બહુ સારા તો દાદા મળી ગયા, સેવા હારી આપી દાદાએ. અને પછી ડેલાએ મૂકીને ગયા. પછી અંદર ગયા અને અંદર જ્યાં ગયા ત્યાં તો અંદર શ્રીજી મહારાજ સિંહાસન પર બેઠેલા. મહારાજે જોયું, અરે દીકરીઓ તમે? અને પછી મહારાજ બોલ્યા, 5-6-6 વર્ષના તમે, તમે આ 5-5-6-6 વર્ષના અહીં કેવી રીતે આવ્યા? અને ત્યારે ઓલી દીકરીઓ કે મહારાજ અમને તો કાંઈ ખબર નથી, એક બહુ સારા દાદા મળી ગયા હતા રસ્તામાં, લાડવાવાળા. લાડવા જમાડ્યા, પાણી પાયું, કાંટા કાઢ્યા, કાંકરા કાઢ્યા અને અમને અહીં સુધી મૂકી ગયા. મહારાજ કે તમને ખબર નથી એ કોણ દાદા હતા. અને પછી મહારાજ બોલ્યા, 5-6-6 વર્ષના તમે, તે હસારું ભેડા ચાલ્યા અમે. 5-6-6 વર્ષના તમે એટલે અમે તમારી ભેગા ચાલ્યા. હવે પછી એ ત્રણેય બાળકીઓ મહારાજને પગમાં પડી ત્યારે મહારાજને પાછું પૂછ્યું. પછી મહારાજે દીકરીઓને પૂછવા લાગ્યા, પછી તે હને પૂછે છે નાથ, તમે અહીં આવ્યા કોણ સાથ? પાછા મહારાજ પૂછે છે, દીકરીઓ મહારાજ બહાર મૂકીને તો જતા રહ્યા, 5-6 વર્ષના તમે હતા એટલે અમે તમારી યારે આવ્યા. હવે જાઓ અંદર. અંદર આવીને મહારાજે પૂછ્યું, તમે કેમ આવ્યા, કેવી રીતે આવ્યા, કોણ હતું તમારી સાથે? એટલે આ દીકરીઓ કહેવા લાગી, કહ્યું વિપ્ર એક ભેડો હતો, આવ્યો બહુ ચાકરી કરતો, આપ્યા મોદક ને પાયા પાણી, કાઢ્યા કાંટ તે પગના તાની. ત્રણે દીકરીઓ કે મહારાજ એક બ્રાહ્મણ હતો ભૂદેવ, બહુ સારો હતો, લાડવા જમાડ્યા, અમારા કાંટા કાઢ્યા, પાણી પાયું, અહીં સુધી સુખે અમને પહોંચાડ્યા. સુખે પહોંચાડ્યા અમને આઈ,
नहीं तो भूला पड़ी जात क्याई। नानी दीकरियों के महाराज जो विप्र दादा अमने न मड़िया होत तो अमे न पहुंची सक्या होत, खबर नहीं शू थात, अमने तो कहीं खबर नती। आउ कालू कालू एनी भाषा में आ नानी दीकरियो बोले छे, अने महाराज त्यारे रूमाल मोढ़ाड़ो दईने मंद मंद हसे छे। अने महाराज बोलिया, त्यारे महाराज कहे हता अमे केम ओळखता नथी तमे। महाराज के विप्र बीजो कोई नहीं, अमे जता केम ओळखता नथी ने भूली गया। पछी महाराजे बधा एंधान आप्या, खबर छे तमने, तमे न्याओ तमारा कंठ सुकाई गया था, पग में कांटा कांकरा वाग्या था, नीचे बेही गई थी, तमने रोवू आवतुं हतुं, नावे केम जासू नावू बधुं थातुं हतुं। ए समय पछी अमे आव्या, पछी तमने पाला पाणी पायू, कांटा काढ्या, लाड़वा जमाड्या, फरी पाणी पायू, पछी तमने धीरा धीरा अमे लाव्या, रस्तानी अंदर आ झाड़ आव्युं त्यां थोड़ी वार तमने बेहाड्या, रस्ता में आ जग्या आवी त्यां आपणे आवी वातो करी, रस्ता में मैं तमने आवुं पूछ्युं तमारुं नाम शुं, बधा अधन रस्ताना महाराजे आप्या। एटले आ त्रण नानी बाळकीओ तो आम विस्म एकदम विचार में पड़ी गई कि आ महाराज ने बधी क्यांथी खबर। महाराज के ए तो अमे हता, अमे पोते आव्या था। साचा ने सोगा गना नथी मोगा थया महाराज, खोटा ने वड़ी खोड़ता न मड़े ते दीके आज। जे साचो भक्त छे ने એને તો આવા પરચાઓ અનંત થાય છે, અનંત। એ કોઈને કહે કે ન કહે, એવો ભક્ત કહે નહીં ને, હૃદયમાં છુપાવીને રાખે ને, પણ એવા પરચાઓ એને અનંત થતા હોય। સાચા જો આપણે છીએ ને તો પરમાત્મા તો કાંઈ દૂર નથી, બહુ બહુ સસ્તા છે। સાચા થઈને મંડીએ, પરમાત્મા આપણી નજીક સતત આપણી જોડે રહીને, અને જો મહારાજ આપણી જોડે રહીને ન કરાવતા હોય તો આવા કળિયુગની અંદર સ્વામી વાતોમાં કે હવારમાં ઉઠીને કથા ભજન પૂજા પાઠ આ તો બધું જગતમાં તો કોઈને ગમતું નથી। જગતના લોકો હવાર ઉઠે ને તરત છાપું પકડે છે હાથમાં। તમે કેટલાયને જોયા હશે કે હવારમાં ઉઠીને પહેલું શું પકડે? છાપું પકડે, બ્રશ કરવાનું, પીછું દાંત પર ઘસવાની એને ફુરસદ ના હોય, એ પહેલાં એને પેપર જોઈએ હાથમાં। હવાર ઉઠે ત્યાંથી પેપર જોઈએ, જગત જોઈએ, 12 વાગે તો એ થોડું વરી કંઈ ઘસવું હોય તો ઘસે બ્રશ, બસ પછી પાછો ચા પીવે, નાસ્તો કરે, ના કરે, નાહવાનું 3 વાગે થાય રજાના દિવસે। આવા તો દુનિયામાં કેટલા લોકો છે તમે જોયા હશે આંખોએ, બોલો જોયા છે ને દાદા? વિચારો, તમે વિચારો કે જેને હવારમાં ઉઠીને ભગવાનનું નામ લેવાની, નાહવાની જેને ફુરસદ નથી, ઢોર ને બેયનું જીવન હરખું, કૂતરા બિલાડાય નાનાય હવાર ઉઠીને, આને નહીં નાવાનું, એની જગ્યાએ મહારાજ આપણી ભેગા છે, મહારાજે આપણને સ્વીકાર્યા તો સવારમાં ઉઠીને કેટલા ભાગ્યશાળી મહારાજના દર્શન। આ ઇન્ટરનેટનો યુગ આવ્યો, કેટલા ભાગ્યશાળી આ ઓનલાઈન કથાઓ સાંભળવાવાળા ભક્તો, તમે વિચારો કેટલા ભાઈ। હવારમાં ઉઠીને આરતીના દર્શન, હવારમાં ઉઠીને સાધુના દર્શન, સવારમાં ઉઠીને સંતોની કથા વાર્તા, ધૂન ભજન, આ બધું હોય જ ક્યાંથી? જો મહારાજે આપણને ચૂઝ ન કરેલા હોય તો આપણું આવું હોય જ ક્યાંથી? કેટલો મોટો ડ્રો, આ H1ના વિઝામાં ડ્રો લાગે ને તો જેને H1 વિઝા મળે ને બધા રાજી થઈ જાય, ફોન આવે, સ્વામી H1માં મારો નંબર ડ્રોમાં લાગી ગયો। તો આટલા અબજોમાં શ્રીજી મહારાજે ડ્રો કર્યો ને આપણો નંબર લાગી ગયો, એ કેવડી મોટી વાત થઈ ગઈ, આ કેવડો મોટો અવસર આવી ગયો। આમ મહારાજે આમ ચૂઝ કરી, પીક કરી, કેટલાક અબજો જીવો એમાં આપણને પસંદ કર્યા, એમાં વળી કોકને થોડા વધારે પસંદ કર્યા, એને વધારે પોઈન્ટ મળ્યા, દાદાઓ તમારા જેવા એને વધારે પોઈન્ટ, પ્રત્યક્ષ મહારાજને, પ્રત્યક્ષ સાધુ, થાળે એનો જમવાનો, વાતો એની સાંભળવાની, વ્યવહાર એની આરે કરવાનો, મળવાનું એને, રડવાનું એની આરે, ખીજાવાનું એની આરે, બધું કરો એની આરે, ભગવાનને સાધુ આરે, કોની આરે કરવાનું? બધું જ એની આરે કરવાનું ને। તો આ તો ભગવાને કેવું, એ તમને થોડી આમ ડ્રો કર્યો ને પછી ડ્રોમાં જેટલા લાગે ને એમાં પાછો તમારો ડ્રો જુદો થયો કે આટલા પીક કરો, એવું આટલો મોટો ડ્રો, એમાં અમાર જેવાનો ડ્રો પાછો જુદો, એ ડ્રોમાંથી ડ્રો ડ્રોમાંથી થઈ થઈને આવે। ગોપાળન સ્વામી કીધું 1 લાખ માણસ ભેગા કરો ને ત્યારે ધર્મ પાડે ને એવો એક જ નીકળે,
એવા લાખ ભેગા કરો ને એમાં ધર્મને અનુસાર જીવન જીવવું છે ને જીવતો હોય ને એવો એક જ નીકળે. એવા લાખ માણસ ભેગા કરો ને ત્યારે કે ભાઈ શાસ્ત્ર પ્રમાણે વર્તીને મોટા સાધુનો સમાગમ કરવો છે ને એવો એક જ નીકળે. એવા હજાર ભેગા કરો ને ત્યારે નક્કી સત્સંગી થવું છે એવા વિચારવાળો એક જ નીકળે. એવા હજાર ભેગા કરો ત્યારે નક્કી સત્સંગી એક નીકળે. અને નક્કી સત્સંગી એવા હજાર ભેગા કરો ને ત્યારે સાધુ થવું છે એવો વિચારવાળો એક નીકળે. આ ડ્રો થતા જાય છે. પછી એવા સાધુ થવું છે એવા હજાર જણા નીકળે વિચાર કરવાવાળા, તો એમાંથી ધર્મામૃતને નિષ્કામ સુધીની શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું છે એવો એક જ નીકળે. અને એવા હજાર ભેગા કરો ને ત્યારે પોતાના હૃદયને વિશે પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને એકાંતિક ધર્મને સિદ્ધ કરવો છે અને એકાંતિક ધર્મના માર્ગે હાલવું છે ને હાલતો એવો એક નીકળે. અને એવા હજાર ભેગા કરો ને ત્યારે પરમ એકાંતિક એક નીકળે. આ ડ્રો, આટલા ડ્રોના સર્કલો પાસ કરીએ ત્યારે પહોંચાય ભગવાન સુધી. આ ડ્રો લાગી ગયો છે આપણો, તો ડ્રોમાં નંબર લાગ્યો છે. મહારાજ ઓલી બાળકીઓને કે ઓળખતા કેમ નથી? પછી એંધાન આપ્યા? પછી મહારાજે કહ્યું, આપ્યા એ ધાન માર્ગ તના, તમે પ્યાસે દુખી હતા ઘણા, પાયું પાણી મે મોદક દીધા, તમે ત્રણે મળી વળી લીધા. એમ કહીને હસ્યા મહારાજ, કર્યું નિજ સેવકનું કાજ. મહારાજ હસવા લાગ્યા આવું કહીને. એમ હરિએ કરી સહાય, સર્વે વિસ્મય પામ્યા મન માય, જેને લાવ્યા કારિયાની ગામ, તેનું પાંચું નાનું રામું નામ. પાંચું નાનું અને રામું, પાંચું બા, નાનું બા ને રામું બા, આ ત્રણ નાની દીકરીઓને મહારાજ લાવ્યા, એના નામ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા. એમ આપ્યો જનને આનંદ, સુખદાયી સ્વામી સહજાનંદ. આવો આનંદ આપી મહારાજ પોતાના જનને કારિયાની સુધી લઈ આવે એનો પરચો અહીંયા આગળ સ્વામીએ લખ્યો છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતાની મધ્યે શ્રીજી મહારાજે જીવુબાઈ તથા રાજબાઈ એ સર્વેને પરચા પૂર્યા એ નામે 132મું પ્રકરણ પૂરું થયું. ઘનશ્યામ મહારાજની જે